આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જિલ્લાના અંદર રાજકક્ષાએથી પધારેલા માન્ય પ્રભારી સચિવશ્રી લખપત તાલુકાની મુલાકાતે હતા હર્ષદ પટેલ સાહેબ. જિલ્લાના અમારા કલેક્ટર શ્રી અમિત અરોરા સર નખત્રાણા તાલુકામાં હતા. રાજકક્ષાએથી આવેલા બંને આઈએસ અધિકારી ભચાઉ તાલુકો અને રાપર તાલુકાની મુલાકાતે હતા. ઉપરાંત અન્ય અલગ અલગ ડિપાર્ટમેન્ટના 13 જેટલા અધિકારીઓ, એ આપણે ઉચ્ચ અધિકારીઓ સિવાય જિલ્લા તાલુકાના અધિકારીઓ, અમારા 6-6 ધારાસભ્યો, આપણા કચ્છના જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના તમામે તમામ મહાનુભાવો એ આજે પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જોડાયેલા હતા. ખાસ કરીને આપણે ટોટલ આજે 658 પ્રાથમિક શાળાઓના અંદર શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ પૂર્ણ કર્યો. એના અંદર આપણે આંગણવાડીના 1,954 બાળકો, બાલવાટિકાના 6,883 બાળકો, ધોરણ 1ના 6,024 બાળકો અને ધોરણ 9ના અંદર 5,652 બાળકોએ આજે પ્રથમ દિવસે લીધો. જિલ્લા શિક્ષણાધિકારી તરીકે મેં પણ ભુજ તાલુકો, અંજાર તાલુકો અને ગાંધીધામ તાલુકાની મુલાકાત લીધી. અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ ભુજ તાલુકાની શાળાઓના અંદર આજરોજ શાળા પ્રવેશોત્સવમાં હતા. અને ખાસ કરીને આપણને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને જિલ્લાના અંદર લગભગ 35.58 લાખ રૂપિયા જેવું આપણને દાન મળ્યું. શાળાઓના અંદર કીટના દાતા ઉપરાંત તિથિ ભોજનના પણ દાતાઓ ઘણા બધા આપણને મળ્યા આજે, અને મોટી સંખ્યાના અંદર લોકો આ કાર્યક્રમમાં જોડાયેલા હતા. ખાસ કરીને લોકોને કન્યા કેળવણીની મહત્તમ અને જે શિક્ષણના અંદર બાળકો સ્થાયીકરણથી 9-12 ધોરણનો અભ્યાસ કરે અને 1-8 ધોરણ પૂર્ણ કરે એ માટે સરકાર તરફથી આપણે જે યોજનાઓ જે નવી નવી શિક્ષણ વિભાગની એની પણ જાણકારી આપવામાં આવી. ખાસ કરીને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમાં વધુમાં વધુ દીકરીઓ જોડાય એ માટેનું પણ આહ્વાન કરવામાં આવ્યું અને સમગ્ર દિવસ દરમિયાન ખૂબ સુંદર કાર્યક્રમ રહ્યો.